જેતલપુરના ગંગામાં જેને મહારાજ માં કહીને બોલાવતા એ જેતલપુર ના ગંગામાં સંગ લઈને ચલો ગઢપુર ચલો સ્વામિનારાયણ ભગવાન જો પ્રગટ થયા છે ને મને મા કરે છે એમ કરીને પચીસ ત્રીસ બાઈઓને લઈને ગઢપુર દર્શન કરવા આવી રહ્યા છે રસ્તામાં બહુ કહેલું આપણે જઈશું એટલે આપણને ઉતારો મળી જશે આપણે જઈશું એટલે મહારાજ મા મા કરીને આપણને આગળ બેસાડશે જોજો આપણો વટતો જોજો અંદર આ સંકલ્પ રહ્યા કરે મહારાજ પાસે આવ્યા હવે મોડા આવેલા સમય હતો ઉતારા બધા હાઉસફુલ થઈ ગયેલા કોઈ ઉતારો નહીં મહારાજને આવીને કયું ફરિયાદ કરી ગંગામાય મહારાજ ઉતારો નથી મહારાજ ગંગામાં જોઈએ ને તે બે દાડા મારે મારા માટે ઉતારો નથી ચાલતું હશે ઉતારો આપી દેવો પડશે ગમે તેમ કરો મહારાજને કહો મહારાજે પોતાની અક્ષર ઓરડીની બાજુમાં જે ઓરડો હતો મહારાજે કોઈ ઓરડો ખાલી નહીં કહ્યું ભગુજી ગંગા માન એમની જોડે બાઈઓ આવ્યા છે એમને પડખેની ઓયડી આપી દો પડખેની રૂમ આપી દીધી મહારાજની વાપરવાની બાજુની રૂમ પોતાની રૂમ આપી દીધી હવે અંદર પેલી બાઈઓ બધા કુસંગી લઈને આયેલા એટલે એ બાઈઓ કથામાં જઈને બેસે નહીં જીવ બા લાડુ બાઈઓ બધા સભા કરે એમાં જઈને બેસે નહીં અને અહીંયા બેસીને રૂમ માં ગપ્પા મારે ને મશ્કરી કરે ને ઠઠ્ઠા મશ્કરી થાય અવાજ થાય મહારાજને પોઢવા ન દે મહારાજે કેવડાયું ગંગામાં આ તમારી બાઈઓને કોને જોડે આવ્યા છે તો જરા શાંતિ રાખે જઈને કથામાં બે અહીં આવ્યા છે શું કરવા બે ચાર વખત કેવડાયું પણ ફેર ન પડ્યો મહારાજે દામોદર ભાઈ અમદાવાદના હતા એમને બોલાવ્યા દામોદર જઈને જા બહાર હાંકળ વાંખ્યા કે પહેલાં હાંકળ આવતી પેલા સાંકળ આવતી ગામડાઓમાં હાંકળ વાખ્યે બહાર ઓયડાની બહાર હાંકળ વાખ્યે ને થોડી વાર આ બધાને હેરાન કરો બહાર નીકળવા ના દેશો થોડી શિક્ષા કરો કે બહાર સાંકળ વાખી દીધી અને ગંગામાએ બારીએથી બૂમ પાડી એ દામોદર હાંકળ ખોલી કે સમજ્યા દામોદર ભાઈ કે મહારાજે ના પાડીશ નહીં ખોલું અડધો કલાક કલાક અંદર જરા બધાને હલવાયા સમજ્યા અને એમાં ગંગામાનો ગુસ્સો ગયો મારી આટલા બધાની વચ્ચે મહારાજે મારી આબરૂ કાઢી હું આવી માં ગંગામાં અને મારી આબરૂ કાઢી અને મહારાજે જયારે હાંકળ ખોલાવીને મહારાજ સભામાં બેઠા હતા સભા વચ્ચે જઈને ગંગામાં બોલી ઉઠ્યા મહારાજ મેં દુનિયામાં માણસ તો ઘણા જોયા પણ તમારા જેવો હલકો કોઈ ના જોયો સત્સંગે ભૂષણ ની અંદર આ લખેલો પ્રસંગ છે વાસુદેવ અને બ્રહ્મચારી મહારાજ માણસ તો મેં દુનિયામાં ઘણા જોયા પણ તમારા જેવો હલકો ના જોયો એમ મને પૂરી દીધી તમે આજથી આ ગઢપુરનું પાણી હરામ ગંગામાં ચાલતી પકડી ચલો ભાઈઓ નથી આવું આ ગઢડામાં પડ્યારીયા બીજો ભગવાન ગુતિ લઈશું અને ગંગામાં ચાલ્યા ગયા મહારાજે મુક્તાનંદ સ્વામીને કહ્યું મુક્તાનંદ સ્વામી આવા તો ઘણા સત્સંગમાં માનની સ્વભાવવાળા હશે કે જેનું માન મળાય અને દુઃખી થઈ જાય માટે તમે કંઈક પદ બનાવો ગંગામાને કહ્યું મુક્તાનંદ સ્વામીને કહ્યું સ્વામી તમે કંઈક પદ બનાવો અને ત્યાં મુક્તાનંદ સ્વામી ચાર પદની રચના કરી છે માત્ર ગંગામા માટે નહીં આપણા બધા માટે કયા ચાર પદ અને ત્યાં કહ્યું મહારાજ કે મહારાજે પહેલું પદ બનાવ્યું અને એમાં મહારાજ રીત શીખવાડે છે શાની રીત શીખવાડે છે મોહન ને ગમ વાને ઈચ્છો માનની એમ કરીને પદ અત્યારે આપણે પદ લેતા નથી પરંતુ બીજું પદ ઉપર સ્વામી જાય છે સીધા જ સાંભળ બે ની હરી જાની રીતડી મોહન વર ને માન સંગાથે વેર જો શું કે છે મોહન વર ને વેર છે કોની જોડે

મોહન વર ને માન સંગાથે વેરજો આગળ મહારાજ મુક્તાન સ્વામી કીર્તન ના શબ્દો કહે છે સાંભળ બેની હરી જ્યાં રીતરી મહારાજને રીઝવવા છે એની હું તને રીત શીખવાડું અને એમ કરીને કહે છે કે સાધન સર્વે માન બગાડે જેમ પડવી પેર સાકર થી બનાયેલો દૂધ પાક હોય અને અંદર ગમે એટલા મસાલા નાખ્યા હોય પણ અંદર ઝેરનું ટીપું પડી જાય બધું ઝેર કરી નાખે એમ ગમે એટલી ભક્તિ કરી હોય પણ અંદર માનરૂપી જો ટીપું અંદર પડી જાય તો બધું ઝેર કરી નાખે મધ્ય નું ચાલીસમો અધના મ્રત છે ઉપર જ મહારાજે વાત કરી છે કનક તજ્યો કામિની તજ્યો તજ્યો ધાતુકો સંગ તુલસી લઘુ ભોજન કરી જીવે માન કે રંગ સમજ્યા મહારાજ કે જીવના સ્વભાવ છે બધુંય છોડી દીધું પણ માન નથી છોડી શકતો હો બધું છોડી શકે માન નથી છોડાતું સભામાં બેસે ને જો આપણને એમ થતું હોય કે એ આપણે આગળ જઈશું ને આપણને આપણે જઈશું ને આપણને આગળ ને પ્રસાદી આપશે ને વખાણ કરશે સત્સંગમાં કોઈ આશા ન રાખવી મૂકતો આપણે તો આપણા બાપના ઘેર આવ્યા છીએ અને ત્યાં જ્યાં ત્યાં જેવું તેવું જેમ તેમ જે તે મળે તો આ તે અંતરમાં આનંદ અહીંયા બેહવાનું ક્યાંથી મળે આ સ્વામિનારાયણ ભગવાનના અને એના સંતોના હરિભક્તોના ચૌડામાં બેહવાનું ક્યાંથી મળે સમજ્યા ભગવાનને સંતોની જોડે આ ભગવાનની સભામાં બેસવાનું ક્યાંથી મળે અને એમાં સુંદરજી સુંદરજીભાઈ કેવા ભક્ત સુંદરજી સુંદરજીભાઈ અને મહારાજને કચ્છમાં બધા હરિભક્તો તેડવા આવે તે મહારાજ કચ્છમાં જાય નહીં બધા એને ધપાવે સુંદરજીભાઈ કે હું જાઉં જો મહારાજને તેડી લાવું તમારું કોઈને તમને આવડતું જ નથી પ્રાર્થના કરતો તે સુંદરજી સુંદરજીભાઈ કઠપુર આવ્યા ને મહારાજને પ્રાર્થના કરી મહારાજ દયાળુ તમારે આવવું જ પડશે નહીં ચાલે પ્રાર્થના કરીને મહારાજ કે નહીં ચાલે નહીં ચાલે મહારાજ આવવું પડશે ભુજમાં હું તમને તેડવા આવ્યો છું મહારાજ કે ચલો દિવસ વાર આપી દીધો ને પછી મહારાજ ભુજ જવા માટે નીકળ્યા અને રસ્તામાં વવાણિયા બંદરથી માંડવી બંદર જવા માટે ત્યાં પેલા સ્ટીમરમાં બેહવું પડે હોડીમાં આગબોટમાં બેહવું પડે તો એમાં મહારાજને લઈને બેઠા હોડી હોડીમાં અને રસ્તામાં સુંદરજી બીને સંકલ્પો ઉપડ્યા શું સંકલ્પો ઉપડ્યા હું ત્યાં જઈશ ને આપણો વટ પડશે ને ત્યાં જઈશ એટલે બધાને ખબર પડી જશે કે આટલા બધા જઈ જઈને આવ્યા કોઈનાથી મહારાજ ના આવ્યા પણ જો ભાઈડો જઈને લઈ આવ્યો ને કહેવો હું લઈ આવ્યો ને મહારાજને મહારાજ આપણું માન્યું આયમાન આવી ગયું લે આ જીવને તમે જુઓ તો ખરે આયમાન હું લઈ આવ્યો મહારાજને હો મહારાજને હું લઈ આવ્યો તે આ માન આવ્યો અને માન જો પરિણામ જોય એનું ખબર અને અને જ્યાં સંકલ્પ ઉઠ્યા ને ત્યાં મહારાજે ભૂસકો માર્યો દરિયામાં ભૂસકો માર્યો ચાલુ હોડીએ મહારાજે પોતે ભૂસકો માર્યો દરિયામાં ભૂ થઈને પડ્યા સુંદરજી સુંદરજીભાઈ બૂઆ બમ કરે મહારાજ મહારાજ રડે કલ્પાંત કરે પણ મહારાજ તો સિદ્ધ પાણીમાં ગાયબ મહારાજ પલાયન થઈ ગયા પાણીમાં ભૂસકો મારીને અંદર મહારાજ જતા રહ્યા તે અહીંયા રો કકડ કરે સુંદરજી ભાઈ બધા ગોતે ક્યાં મેળ પાય ખારવાઓ બધા મહારાજ તો મહારાજને ક્યાં દરિયો નડતો હતો મહારાજ ભુજ નીકળ્યા સીધા અરે માંડવી ને માંડવી થી મહારાજ સીધા હમીરસર માં નીકળ્યા ભુજમાં હમીરસર તલાવમાં નીકળ્યા આ બાજુ માંડવી બંદરે બધા લેવા આવેલા મહારાજ ને આગળથી સમાચાર કેવડા આયેલા કે મહારાજને લઈને હું આવું છું તે માંડવી બંદરે હરિભક્તો નો સમાજ બધો મહારાજને લેવા આવેલો ને એકલા સુંદરજીભાઈ આવું કયું મોઢું લઈને ઉતરે કહો જોઈ તે આવડું લખોટી જેવડું મોઢું કરીને હેઠે ઉતરે સમજ્યા પછી શું કહે બધા એને મહારાજ કહી ગયા મહારાજ કહી ગયા કે હું અભાગીઓ પોતાના તો આંતરમુખી જીવનવાળા હતા એટલે ખબર પડી હું અભાગ્યો મેં માન આવ્યો મને દેહાભિમાન આવ્યો મહારાજને ન ગમ્યો મહારાજ કુદકો મારીને પડી ગયા દરિયામાં શું જવાબ આપું તમને અરે મહારાજને મેં ખોયા મૂકતો ખ્યાલ રાખજો આ સ સુંદરજીભાઈનું દૂષણ જોઈને કુદકો માર્યો અને મહારાજ જતા રહ્યા આપણને અહંકાર વાતે વાતે આવતો હોય તો મહારાજ આપણી જોડે રે મૂકતો સમજો જરા વિચાર કરજો ઓળખજો અંતરમુખી થજો બીજાના માનને ઓળખવું ને બહુ સહેલું છે પોતાના દોષને ઓળખવા એ જ કઠણ છે સમજાય

મહારાજને આપણું તંત્ર ચલાવનારા કરો તો તમારા ઘરે દે કોઈ દાડો પાયમાલ નહીં થાય અને આપણી હોય કોઈ દાડો પાયમાલ નહીં થાય ભૂકતો આ સત્સંગ દિવસે ને દિવસે મહારાજના સંકલ્પ મુજબ આગળ વધશે શરત એટલી જ કરતા મહારાજને કરો હું ભાવને ભૂલો તમે કમાતા નથી મહારાજ કમાય છે હું કમાઈ લાવું છું ને હું આ કરું છું ને ભૂલી જાઓ હું મંદિરમાં સેવા કરું છું અમે એમ સમજીએ અમે સંસ્થા ચલાવીએ છીએ અરે બીજે દાડે ઉડી જાય આંખલા ભાઈ જે દિવસે આ સંકલ્પ થયો ને એટલે કોક અને કરતા કોઈ થઈ જાય અને આ મહારાજ ચંદવે એક દાડો ના ચાલે ભાઈ કરતા મહારાજને સમજો ને કરજો મહારાજ આપની જ સંસ્થા છે ને આ બધું જે લીલીવાડી છે ને એ બધી તમારા પરતાપે છે બાપા અમને તો તમે સેવા આપો છો એ અમારી ઉપર થયેલી અને હદ કૃપા છે બસ અમારી ઉપર અનહદ કૃપા છે કે તમે અમને કોઈને સંતોને આવી સેવા આપી તમને આ સેવા આપે તમને પણ સમજો આ ના નાના મોટા બધાય કંઈ પણ સેવા આપે કોઈ તનની આપે મનની આપે ધનની આપે સંકલ્પ ન ઉઠવા દેતા કે હું કરું છું નહીં તો તમારી સેવા મીંડું મીંડું તો સારું માઇનસમાં જતી રહે મૂકતો મહારાજ કરાવે છે મારી પાસે મહારાજ નિમિત્ત કરે છે મહારાજ કરે છે એમનો છે એમના માટે છે આ સમજો